मसीह में जाने से आए हुए कान के तमाम प्रकार के बहरापन को बिना मशीन बिना ऑपरेशन के निकालने और सुनने की क्षमताओं को बढ़ाने की स्पेशल कैंप लगाए जा रहे हैं। संपर्क करिए कर्ण दूर सेवा केंद्र अहमदाबाद। કોઈ માંદગી નહીં આવે, કોઈ ઓપરેશન નહીં થાય, કઈ સાંભળવાની ક્ષમતાઓ વધી ગઈ છે, સરસ સંભળાય છે ને? આપને કેવું લાગ્યું અત્યારે? સારું છે આજે? સારું, નોર્મલ સાંભળી છે કે વગર મશીન સાંભળો છો ને? ખૂબ શાંતિ સાંભળો, પહેલો કલાક છે તો પહેલો દિવસ છે, અને ધીમે ધીમે પ્રગતિ થશે, ચિંતા કરશો નહીં, દવા નાખતા જાઓ કાનમાં અને ખાવાની દવા ખાવજો, એક અઠવાડિયામાં એક જ વાર દવા છે કાનમાં નાખવાની, હા? એક જ વાર દવા છે, ખાવાની મેડિસિન છે વધારે, હોમિયોપેથી દવા. મને બહુ ગૌરવ થાય છે તમારી ટ્રીટમેન્ટ કરીને, નોન મેડિકલ ટ્રીટમેન્ટમાં તમે ભાગ લીધું, સાંભળ્યું, સારું લાગ્યું. દાદા કેવું લાગે છે આપને આજે? તમને બાજુમાં બેઠા છો, ના ના, તમારે અનુભવ, તમારો રિવ્યુ એટલામાં જોયું છું, તમારી પત્ની એમને તો, તમને ઇન્ટરનલી કેવું લાગે છે દાદા પૂછે છે? તો પણ મેં એને કીધું કે સાહેબ એકદમ શું બોલે છે સ્પષ્ટ ન સમજાતું, પણ સાહેબ બોલે છે એ તો સમજાય. હવે હવે સમજાય, હવે સ્પષ્ટ, હવે સ્પષ્ટ સમજાય છે ને? હવે સ્પષ્ટ સમજાય છે ને? હવે તો બિલકુલ સમજાય છે. હા સાહેબ, આપની પત્નીને પહેલા એવું સંભળાતું હતું, ઓછું સંભળાતું, નજીકમાં તો દૂર રૂપે સંભળાતું નહીં, દૂરથી બી અસર સંભળાય છે, મેં ચેક કરી લીધું છે, અને હવે શું છે, પ્રયત્ન કરશો ને થોડી થેરાપી? આ કેમ તમારું રિવ્યુ લેવામાં આવ્યું છે કે એમનો આત્મવિશ્વાસ વધે, તમારે એની પૂછપુછ નહીં કરવાની, તને કેમ છે કેવું સમજાય છે? ના ના, એ તો હવે એમ છે ને કે જ્યારે મને એવું કહેવામાં આવે ને ત્યારે પણ મેં એમ જ કહ્યું કે હવે આ બધા આટલી રીતે કહે છે તે સમજે, આ ઉંમરમાં મને જવા દો નહીં, આ ઉંમરમાં તમે અમારા પાસે આવ્યા, મેં કોઈ ઓપરેશન કરીને સર્જરી કરી નથી, કાનમાં દવા નાખી, સાંભળતા કરી દીધા, અને સાંભળતા કર્યા પછી તમને સારું લાગી રહ્યું છે ને, આનંદ થાય છે ને, બસ એ જ રિવ્યુ જોઈએ. મેન્ટલી, ફિઝિકલી, ઇન્ટરનલી લાગે, ધેટ ઇઝ ફાઇન. બસ એ બોલે છે ને તો એમાં આની તો મને નતો સમજાતો, હવે એમ કે છે ને મેન્ટલી ફીલિંગ સારું હોય તો આપણને કાઈ. વાહ, શું વાત છે, બહુ સરસ. એને જે કઈ એને પોતાને, અને 78 વર્ષની ઉંમર છે. હા બોલો, બોલો. એટલે હવે આ જે એક્સપ્રેશન છે કે જે કંઈ ઇન્ટરનલ ફિલિંગ છે બધું એને એક્સપ્રેસ કરવાનું, સાચી વાત છે. કારણ કે મને કે હું ના એનો જાણી ના શકું. દેખો ભાઈ, વાત યે હૈ કે યે વિડિયો સંસાર, દેખો સુનિયે, સંસાર કી સારી નજરે ઇસ વિડિયો પર લગી હુઈ હૈ. મારા મોટા સનને ફોન કર્યો તો ને, તો તારે એ કે મમ તો આટલું બધું આ કાને, એટલે સેકન્ડમાં સમજતી થઈ ગઈ, પછી આનો ગેન તો તને ડેફિનેટલી મળશે. મળ્યું ને એ મને બ્રેક બેકઅપ કરીને પેલું કર્યું એને, બહુ સરસ. અત્યારે બહુ સરસ સાહેબ, વાત એવી છે કે આજે 76 વર્ષની ઉંમરમાં વગર મશીને બિલકુલ બંધ કાનમાંથી સારી રીતે સાંભળી રહી છે, ડાબો કાન 100 બંધ હતો એનો, અને બહુ સરસ સાંભળે છે, એનું કોન્ફિડન્સ લેવલ આપણા કરતાં વધારે ભારે છે, અને એની વાણીમાં તેજ છે. એની વાણીમાં તેજ છે. કોઈ એક બે ચાર કેસ થઈ ગયા હોય એનો આપણે અભિપ્રાય લઈએ, અને પછી સાહેબ નહીં કે મારે તો જવું જ છે એની. વાહ, અભિપ્રાય શું રહેવાના? અભિપ્રાય તો શું છે, ચીટિંગ. અત્યારે લોકો શું કરે, ચીટિંગ કરે છે, ખોટા ખોટા અભિપ્રાય નાખે છે. આપણે તો હાથ કંગન કો આરસી કે સામે ને સામે જોવાનું, સાજા કરવાનું. તમે જે કોન્ફિડન્સ અને જો કેતા હોય તો સવાલ નથી ને, પછી બરોબર છે. તમે જે ટુંડે ટુંડે મતિર બિના કોઈ કોઈ કેમ કે કે, અને મને તરીકે તમારે જાવું છે એની હો, સેલ્ફ કોન્ફિડન્સ છે. પણ સાહેબ, ઈસ ઉમ્ર મે બહોત બઢિયા રિઝલ્ટ લેના યે બહોત ભાગ્ય કી બાત હૈ. ક્રેડિટ ગુસ ટુ યુ. બહુ બઢિયા, સુનિયે, મેરે યે હમેશા કે લિયે મિત્ર હો ગયે હૈ, ઇનકો કભી ભી કોઈ પ્રોબ્લેમ હો તો બતાઈયેગા, આપ ચિંતા મત કરો, બસ બતાઈયો. મેં આપકા છોટા મિત્ર બનાયા છે કે તને, હા, તમને લાઈફ ટાઈમ ભઈશું તમારો,
જ્યારે બી તમને કોઈ પ્રોબ્લેમ નડે ને તો અમારા સેન્ટરની મુલાકાત લેવાની અથવા ફોનથી વાત કરવાની, પોઝિટિવ વાત કરવાની કે ભાઈ આટલું ફેર છે પણ આની દવા જોઈએ, તો દવા તમારે ઘર બેઠા આવી જશે. બરાબર, સવાલ નથી ને. હું તો આમે પણ એફર્મેટિવ કોમ્પ્લેક્સ હોય છું, નેગેટિવ હોય ને જલ્દી હોય એવું બધું નથી વિચારતી. તમારે જે ડલ, તમારા જેવા લેડી તો ભાગ્ય જ જોવા મળે છે. અવાજમાં બુલંદી છે બાપુ. થેન્ક યુ.